હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને તેની બાજુમાં રહેલા બેલ જેવા આઇકનને પ્રેસ કરી લો, જેથી અમારા નવા અપલોડ કરેલા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. નમસ્કાર મિત્રો, મારું નામ છે રોહિત પટેલ અને તમે જોઈ રહ્યા છો જીપીએસસી સ્પેશિયલ. તો આપણે કંઈક 7 જુલાઈ સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા છીએ. આજે આપણે કરંટ અફેર્સ જોવાના છીએ 8 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધીનું. તો ચાલો મિત્રો આવો આગળ જોઈએ. તો હવે ગુજરાત સરકારે કંઈક ગુજરાત કાર્ડ યોજના લોન્ચ કરી છે. ના, ગુજરાત કાર્ડ યોજના શું છે? તો આ જે ગુજરાત કાર્ડ યોજના છે તે વિદેશમાં કે આપણું ભારતનું જે અન્ય રાજ્યો હોય તો ત્યાં આગળ વસતા જે ગુજરાતીઓ લોકો માટે છે. અને આ જે ગુજરાતીઓ હશે તે લોકો આ કાર્ડ ક્યાંથી મેળવી શકશે? ઓનલાઈન. ઓનલાઈન એક વેબસાઇટ છે અને તે વેબસાઇટનું નામ શું છે? www.nri.gujarat.government.in. અને આ જે વેબસાઇટ છે તે કોની છે? તો તે NGRFની છે. હવે આપણા મનમાં ક્વેશ્ચન થાય કે NGRF શું છે? તો આ NGRF નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન, એટલે કે જે ગુજરાતીઓ ગુજરાતમાં રહેતા નથી તે લોકો માટે જ છે. નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન, આ તમારે યાદ રાખવું પડે. એક્ઝામમાંથી ક્વેશ્ચન કેવા પૂછાય કે જે ગુજરાત કાર્ડ છે તે કોના માટે છે? તો ગુજરાતીઓ માટે. પણ ગુજરાતમાં વસતા હોય એ લોકો માટે? ના, ગુજરાતની બહાર વસતા હોય એ લોકો માટે. ત્યારબાદ આગળ જોઈએ તો આ ત્યાંથી ક્યાંથી મેળવી શકશે? તો આ જે nri.gujarat.government.in વેબસાઇટ છે ત્યાંથી. આમાં ઓપ્શનમાં ક્યાં કન્ફ્યુઝ કરે, વેબસાઇટનું નામ પૂછ્યું હોય તો ઓપ્શનમાં એમ મૂકે દે www.nri.gujarat.government.com, એટલે તમે થઈ ગયા કન્ફ્યુઝ. આ પાછળ જે ઇન લખેલું હોય છે એ ઇનનો મિનિંગ થતો હોય છે ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર, એટલે કે ગુજરાતની અંદર. આપણે તે કન્ફ્યુઝન પોઈન્ટ થઈ જાય છે. ત્યારબાદ આ વેબસાઇટ કોની છે એવો પણ એક્ઝામમાં ક્વેશ્ચન બની જાય, એટલે એ પણ તૈયાર કરી નાખવાનું છે. NGRF અને NGRFનું ફૂલ ફોર્મ છે નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન. ત્યારબાદ જો હવે આપણે આગળ જોઈએ તો 108 ઇમરજન્સી સાથે જીવીકે MRIMRI જે છે તેના 10 વર્ષના MOU કરવામાં આવ્યા છે. તો આ જે 108 ઇમરજન્સી છે તેનું નામ તો તમને સૌને ખબર જ છે કે 108 શું છે. ગમે ત્યારે તમે 108 નંબર પર ફોન કરી દો કોઈ બીમાર વ્યક્તિ માટે અથવા તો આકસ્મિક પ્રોબ્લેમ માટે, તો 108 તુરંત જ ખૂબ જ ઝડપી સમયમાં આપણે ત્યાં આવી જાય છે. અને એનું કામકાજ કોણ સંભાળે છે? GVK EMRI. તો આ જે GVK EMRI છે તેનું ફૂલ ફોર્મ શું છે? EMRIનું ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો આ ફૂલ ફોર્મ એક્ઝામમાં પૂછાઈ જાય કે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ EMRIનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ GVK, તો આ જે GVK EMRI છે તેના એક સમયે ચેરમેન કોણ હતા? ગુનુપતિ વેંકટ ક્રિષ્ના. તો આ નામ પણ તમારે યાદ રાખી લેવાનું કે ગુનુપતિ વેંકટ ક્રિષ્ના. તો આ નામ ખાસ યાદ રાખવાનું. અને EMRIનું શું છે? ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ત્યારબાદ ભારતમાં જે GVK EMRI છે તેનાથી PPP ધોરણે, એટલે કે PPP ધોરણે 108 સેવાનો જે છે તે શરૂઆત થયેલી છે. તો આ PPP એટલે શું? PPP એટલે કે થશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જો અહીંયા લખેલું છે ફૂલ ફોર્મ, તમે તે ધ્યાન આપજો કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તે કોનું છે? 108 માટે. અને PPP ધોરણે કામ કરે છે. અને EMRIનું ફૂલ ફોર્મ શું છે? ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હવે ગુજરાતમાં જે છે તે 108ની એમ્બ્યુલન્સ સેવા છે તે નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી એ સમયે શું હતા? મુખ્યમંત્રી. એટલે 29 ઓગસ્ટ 2007, અત્યારે શું ચાલી રહ્યું છે? 2018. એટલે 29 ઓગસ્ટ 2007 નરેન્દ્ર મોદી દ્વારા 108નો પ્રારંભ કરવામાં આવેલ. અને જ્યારે શરૂઆત થઈ ત્યારે તે 108ની સંખ્યા કેટલી હતી? 53. અને હાલમાં 585 એમ્બ્યુલન્સો છે. અને 2018 સુધીમાં તે કેટલી થઈ જશે? 650. પરંતુ તે ખૂબ જ સેવા આપી રહી છે ગુજરાતમાં અને એકદમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય, કેમ કે આપણા માટે આ ગર્વની વાત છે કે 108ની સેવા અહીંયા એવેલેબલ છે. હવે ગુજરાતમાં 108 જેવી અન્ય સેવાઓ કઈ કઈ છે? તો ઘાયલ અને બીમાર પશુ પક્ષીઓ માટે 1962 આ જે હેલ્પલાઇન છે તે બીમાર અને ઘાયલ પશુ પક્ષીઓ છે તે લોકો માટે છે. આ નંબર તમે ડાયલ કરીને બોલાવો તો એ જે ઘાયલ પશુ પક્ષીઓ છે તેમની સારવાર કરે છે. એટલે આ 1962 નંબરની જે એમ્બ્યુલન્સ છે તે ઘાયલ પશુ પક્ષીઓ માટેની, એટલે કે એનિમલ એમ્બ્યુલન્સ છે. અને તેનો નંબર કયો છે? 1962. 1962માં બીજું શું થયું હતું? આપણું વિધાનસભાની પ્રથમ ચૂંટણી, તો તે 1962માં થયેલી.
અને આપણા ગુજરાત રાજ્યમાં જે પોરબંદર છે ત્યાંના દરિયા કિનારે 108ની એમ્બ્યુલન્સ સેવા પણ ચાલુ કરવામાં આવેલી છે. એટલે કે બે બોટ એમ્બ્યુલન્સ સેવા આપણે ત્યાં ચાલુ કરવામાં આવેલી છે અને તેના નંબર પણ કયો છે 108. અને ટૂંક સમય પહેલાં જ હમણાં 1-2 મહિના પહેલાં જ એટલે કે એપ્રિલની આસપાસ 108 એક એપ્લિકેશન લોન્ચ કરી છે. એપ્લિકેશનનું નામ શું છે? પ્લેટિનમ અવર 108 મોબાઈલ એપ. તો પ્લેટિનમ અવર 108 મોબાઈલ એપ શું છે? તો આ એપ દ્વારા સ્વજનોને તુરંત જ જાણ થઈ શકશે કે હાલમાં જે વ્યક્તિ છે જેનો એક્સિડન્ટ થયું છે અથવા તો બીમાર પડ્યું છે તે કઈ હોસ્પિટલમાં છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ માહિતી થઈ જાય. પછી આપણું જે બ્લડ સેમ્પલ છે તેવું સેમ્પલવાળું બ્લડ બીજે ક્યાંથી મળી શકે છે તેની પણ એક અગત્યની માહિતી આપે છે. એટલે આ પ્લેટિનમ અવર 108 મોબાઈલ એપ પણ આપણા માટે એક આઈએમપી ક્વેશ્ચન બની જાય પ્લસ આપણા માટે એક ઉપયોગી એપ પણ સાબિત થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો સરિતા ગાયકવાડ જે ડાંગ જિલ્લાના છે. ડાંગ જિલ્લાના કરાડી આંબા કરીને એક ગામ છે ત્યાંના છે. કોણ? સરિતા ગાયકવાડ. અને આ વખતની જે એશિયન ગેમ્સ 2018 છે તેમાં 400 મીટરની રિલે દોડમાં તે ભાગ લઈ રહ્યા છે. એટલે આ જે રિલે દોડ છે તે કેટલા મીટરની છે? 400 મીટરની. અને તેમાં કોણ ભાગ લઈ રહ્યું છે? આ સરિતા ગાયકવાડ. અને અગાઉ પણ તેમણે ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવેલો છે. ક્યાં આગળ? આસામના ગુવાહાટી ખાતે 58મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક ચેમ્પિયન યોજાયેલી. એટલે આ જે એથ્લેટિક ચેમ્પિયનશીપ યોજાઈ હતી તો તેની અંદર બ્રોન્ઝ મેડલ ગુજરાતને અપાવેલું. કોણે? સરિતા ગાયકવાડે. અને તે મૂળ ક્યાંના છે? ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામના. અને એશિયન ગેમ્સ 2018માં તેમને સ્થાન આપવામાં આવશે. અને એશિયન ગેમ્સ 2018 છે તેમાં તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવેલી છે? ધી એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. અને એશિયન ગેમ્સ 2018નું આયોજન ક્યાં આગળ કરવામાં આવશે? ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે. એટલે આપણા માટે આ કંઈક થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ બની જાય છે એટલે આપણે આ નામ યાદ રાખી લેવાનું. હવે જો આપણે આગળ જઈએ તો ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ. તો આ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ છે તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? સ્પેશિયલ ઓલિમ્પિકની સુવર્ણ જયંતિના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવે છે. તો આજે ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ છે તે ગુજરાતના ગાંધીનગર ખાતે GNLU જે યુનિવર્સિટી છે ત્યાં આગળ યોજવામાં આવશે. તો GNLUનું ફૂલ ફોર્મ પહેલાં જ તમે જોઈ લો કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. તો આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે ત્યાં આગળ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. અને આમાં ખાસ વસ્તુ શું છે? તેમાં દિવ્યાંગ બાળકો જ રમી શકશે એટલે કે દિવ્યાંગ ખેલાડીઓ માટે જ છે. આ વખતે સૌ પ્રથમ વખત આખા ભારતમાં આ વખતે પ્રથમ વખત જ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું છે. એટલે તે પણ કંઈક ઇમ્પોર્ટન્ટ આપણા માટે થઈ જશે કે પ્રથમ વખત ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર 26 રાજ્યોના 460 જણા ભાગ લેશે. અને તેનો શુભારંભ છે તે કોના દ્વારા કરવામાં આવશે? આપણા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે? JP નડ્ડા. અને રમત ગમત રાજ્યમંત્રી કોણ છે? ઈશ્વરસિંહ પટેલ. તો આ 3 જણા દ્વારા તેનો શુભારંભ કરવામાં આવશે. શુભારંભના ક્વેશ્ચન ખાસ પૂછાતા હોય છે એટલા માટે તે યાદ રાખી લેવાના. ત્યારબાદ સ્પેશિયલ જે ઓલિમ્પિક છે તેનો પ્રારંભ ક્યારથી થયેલો છે? 20 જુલાઈ 1968 અમેરિકાના શિકાગોમાંથી તેની શરૂઆત થયેલી. એટલે ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ છે તે સ્પેશિયલ ઓલિમ્પિક્સની સુવર્ણ જયંતિ જે છે એટલે સ્પેશિયલ ઓલિમ્પિકના જે સુવર્ણ જયંતિ. સુવર્ણ જયંતિ એટલે કેટલા વર્ષ થશે? 50 વર્ષ. એટલે 50 વર્ષ થશે તેના ભાગરૂપે જ કંઈક આ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? ગાંધીનગરના GNLU ખાતે કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સ્પેશિયલ મોબાઈલ એપ. આ સ્પેશિયલ મોબાઈલ એપ દ્વારા શું કરવામાં આવશે? સ્પેશિયલ મોબાઈલ એપ છે તે જ્યારે ચૂંટણીમાં આચારસંહિતા લાગુ પડી જાય. તો આચારસંહિતા લાગુ પડી જાય તો ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવતા હોય છે. તો આ જે પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે છે તે પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે જ કંઈક આ એપ લોન્ચ કરવામાં આવી છે. એટલે આ એપ લોન્ચ કરનાર કોણ છે? આપણા OP રાવલ. OP રાવલ એટલે કે શું નામ છે તેમનું? ઓમ પ્રકાશ રાવલ. એ આપણા હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે. એટલે આ એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હશે? આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે કેન્દ્ર સરકારના. કોણ? OP રાવલ. તેમના દ્વારા જ આ એપ લોન્ચ કરવામાં આવી છે કે આચારસંહિતા લાગ્યા બાદ કોઈ પણ પ્રકારની જો તકલીફ થાય તો તે જે તકલીફો જે આચારસંહિતાનો ભંગ કરવામાં આવે તો આ એપની અંદર તેની ફરિયાદ કરી શકાશે વિડીયો અથવા તો ઓડિયો માધ્યમ દ્વારા. ત્યારબાદ આ વખતે જે વિધાનસભાની ચૂંટણી છે તે 36ગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને રાજસ્થાન આટલી જગ્યાએ કરવામાં સ્પેશિયલ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે આ એપની મદદથી કોઈ પણ પ્રકારનો આચારસંહિતાનો ભંગ થશે તો તેની ફરિયાદ તેની પર કરવામાં આવશે.
ત્યારબાદ જોઈએ તો ઈ માર્કેટિંગ સિસ્ટમ. ઈ માર્કેટિંગ સિસ્ટમનો શુભારંભ ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા કરવામાં આવેલો છે. ક્યાંથી? નવી દિલ્હી ખાતેથી. એટલે કે ઈ માર્કેટિંગ સિસ્ટમ એનું નામ શું છે પાછું? KIMIS, કિમિસ, અને તેનું ફૂલ ફોર્મ શું? ખાદી ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, કિમિસ, KIMIS, ખાદી ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તેનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલો છે? ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા નવી દિલ્હીમાંથી કરવામાં આવેલો છે. ત્યારબાદ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ જે છે તે હાલમાં કોણ છે? વિનય સક્સેના. અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનું ઇંગ્લિશ નામ શું છે? ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન. તો આ જે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન છે તેને ટૂંકમાં આપણે કહીએ છીએ KVIC, જે અહીં લખેલું છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો ધ ઈટ રાઈટ મૂવમેન્ટ. તો આ ધ ઈટ રાઈટ મૂવમેન્ટ છે શું તે આપણે સમજી લઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI, આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI દ્વારા તાજેતરમાં જ ધ ઈટ રાઈટ મૂવમેન્ટની શરૂઆત કરવામાં આવેલી છે. આ કાર્યક્રમનું લક્ષ્ય છે કે 3 જ વર્ષમાં મીઠું તેલ અને આજે ખાંડ છે તેના ઉપયોગમાં 30% સુધીનો કંઈક ઘટાડો કરવામાં આવે. તો આજે મીઠું ખાંડ અને તેલના ઉપયોગમાં 30% સુધી ઘટાડો માટે ધ ઈટ રાઈટ મૂવમેન્ટ ફસાઈ, FSSAI દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. અને આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? રાજકુમાર રાવ. રાજકુમાર રાવને તમે સૌ ઓળખતા જ હશો, ન્યૂટન ફિલ્મના કારણે તેમને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. આજે આ FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી છે? ભારત સરકાર દ્વારા. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અધિનિયમ એક્ટ 2006 અંતર્ગત 2011ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપનાઓ ક્યારે કરવામાં આવેલી છે તે ખાસ યાદ રાખી લેવાનું, કેમ કે 2006માં એક્ટની પાછળ શું લાગે છે? 2006. એટલે આપણને મનમાં ક્વેશ્ચન થઈ જાય કે 2006માં જ થઈ હશે, પણ એવું નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ અધિનિયમ 2006 અંતર્ગત ફસાઈ, FSSAIની સ્થાપના 2011માં કરવામાં આવેલી છે. અને જે FSSAI જે છે તેનું સંચાલન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા થાય છે. તો આજે ભારત સરકાર એવું આવે તેની પર પણ આપણે ફોકસ કરવાનું કે શું નામ છે? ભારત સરકાર. ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો ડિજિટલ શિક્ષણ માટે રાજસ્થાન અને માઇક્રોસોફ્ટ વચ્ચે કરાર થયો છે. માઇક્રોસોફ્ટ સાથે કોઈ ભારતના રાજ્યનો કરાર થયો એવું આ પ્રથમ રાજ્ય બની ગયું છે. તો રાજસ્થાને માઇક્રોસોફ્ટ સાથે શાના માટે કરાર કર્યા છે તે આપણે જોઈ લઈએ. તો તે ડિજિટલ શિક્ષણ માટે છે. તો ડિજિટલ શિક્ષણ એટલે રાજસ્થાનના જે યુવા વ્યક્તિઓ છે, જે યુવા ગ્રુપ છે ત્યાંનું યુથ, તો યુથને ઉજાગર કરવા માટે જ કંઈક આ ડિજિટલ શિક્ષણની શરૂઆત કરવામાં આવેલી છે. તો તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો RISE 2018, એટલે કે RISE 2018. તો 9-12 જુલાઈ 2018 દરમિયાન તેનું આયોજન કરવામાં આવશે. ક્યાં આગળ? હોંગકોંગ ખાતે. તો આ નામ યાદ રાખજો કે RISE 2018 નું આયોજન ક્યાં આગળ? હોંગકોંગમાં થશે. અને ત્યાં ભાગ લેનાર એક નિષ્ણાંતના મત મુજબ ભારતમાં 60%થી વધુ પર્સનલ કોમ્પ્યુટર સાયબર અપરાધ પ્રત્યે સંવેદનશીલ છે. એટલે કે સાયબર જે અપરાધ થતા હોય તે પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અને અન્ય દેશોની જે વાત કરવામાં તો જાપાનમાં 9%, સિંગાપુરમાં 93%, અમેરિકામાં 98%, અને ચીનમાં 39% જે પર્સનલ કોમ્પ્યુટર જે સાયબર અપરાધ પ્રત્યે સંવેદનશીલ છે. તો આ RISE 2018 પણ તમારે યાદ રાખી લેવાનું. અને જે RISE 2018 છે તેનું આયોજન વેબ શિખર સંમેલન દ્વારા થતું હોય છે. અને આ જે વેબ શિખર સંમેલન છે એ યુરોપનું સૌથી મોટું ટેકનિકલ સંમેલન છે. પછી જો તમે કરંટ અફેર્સ રેગ્યુલર કરતા હશો, રોજ પેપર વાંચતા હશો, તમે એક નામ સાંભળ્યું છે, થમ લુઆંગ નાંગ નોન ગુફા. તો આ જે ગુફા છે તે ક્યાં આવેલી છે? થાઈલેન્ડમાં આવેલી છે. અને થાઈલેન્ડમાં આવેલી ગુફામાં 12 ફૂટબોલ ખેલાડી અને તેમના કોચ જે છે તે અહીં ફસાઈ ગયેલા. અને તેમને બચાવવા માટે ભારતની એક કંપનીએ પણ મદદ કરેલી. આ કંપનીનું નામ શું? KBL, એટલે કે કિલોર્સ ફોર બ્રધર લિમિટેડ. આ જે કંપનીએ છે તે પાણી કાઢવામાં ખૂબ જ એક્સપર્ટ છે. એટલે આ રીતે ગુફામાં કે આ રીતે ગમે તે પાણી ભરાઈ ગયેલું હોય છે તે પાણી કાઢવામાં ખૂબ જ એક્સપર્ટ છે. તો તેણે ખૂબ જ મદદ કરેલી. અને આ ગુફામાં વરસાદને લીધે પાણી ભરાઈ ગયેલું, તેથી તે પાણીને કાઢીને બધા જ જે આ ફૂટબોલ ખેલાડીઓ હતા 12 જેટલા તેમને બચાવી લેવામાં આવેલા. તો આ થામ લુઆંગ નાન નોન ગુફા જે છે
તો થાઇલેન્ડમાં ચિયાંગ રાય પ્રાંતમાં આવેલી છે. એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય કે કયા પ્રાંતમાં આવેલી છે, તો ચિયાંગ રાય પ્રાંતમાં આવેલી છે. અને કઈ પર્વત શ્રેણીમાં આવેલી છે, એક્ઝામમાં આવો ખાસ ક્વેશ્ચન બની જાય ભૂગોળને લગતું કે કઈ પર્વત શ્રેણીમાં આવેલી છે, તો થાઇલેન્ડની દાયનાંગ નોન પર્વત શ્રેણીમાં આવેલી છે. કઈ પર્વત શ્રેણી? દાયનાંગ નોન પર્વત શ્રેણી. અને આ જે ગુફા છે તેની રચના એક સુતેલી આકાર એટલે સુતેલી મહિરા જેવો છે, એના માટે તેને સ્લીપિંગ લેડી માઉન્ટેનના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે આ એક આપણા માટે ભૂગોળનો એક આઈએમપી ક્વેશ્ચન બની જતો હોય છે. ત્યારબાદ અંતરિક્ષ યાત્રીઓના બચાવ માટે એક સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રીઓ જે છે તે લોકો જ્યારે સ્પેસમાંથી પાછા આવતા હોય તો સ્પેસમાંથી જ્યારે પાછા આવે ત્યારે હવાનું ખૂબ જ ઘર્ષણ લાગે, અને હવાનું જે ઘર્ષણ લાગે એના કારણે ત્યાં આગળ શું થાય છે, ઘણી વાર આગ લાગી જતી હોય છે. અને એના કારણે સ્પેસમાં જે વ્યક્તિ હોય તે લોકોને ઘણું જ નુકસાન થવાનો ભય રહે છે, અથવા તો મૃત્યુ પણ થાય છે. તો તેનાથી બચાવવા માટે જો આગને એવું લાગી જાય છે આ અવકાશયાનમાં, તો તેમાંથી આપોઆપ જે અવકાશયાત્રીઓ વાળી જે સીટ છે તે આપોઆપ જ એક બોક્સમાં બહાર આવી જાય. આ રીતની કંઈક આ સિસ્ટમ છે. તો તેનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. અને કોના દ્વારા? ઇસરો દ્વારા. 12.6 ટનની જે બચાવ સિસ્ટમ છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ક્યાં થયું એવું એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય, તો ક્યાં આગળ? હરિકોટા ખાતે. શ્રીહરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. અને આ જે શ્રીહરિકોટા છે ત્યાં આગળ એક સ્પેસ સેન્ટર આવેલું છે, અને તેનું નામ શું છે? સતીશ ધવન સ્પેસ સેન્ટર. હવે એક્ઝામમાં કેવો ક્વેશ્ચન પૂછાય, સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. આમ તો ખાસ તો આમાંથી આવો જ ક્વેશ્ચન બનશે કે ઇસરો દ્વારા 12.6 ટનની બચાવ સિસ્ટમ છે, જે ક્રુ એસ્કેપ સિસ્ટમ છે, તો તેનું લોન્ચ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી. હવે જો આપણે આગળ જઈએ તો 11 જુલાઈએ શું હતું? વિશ્વ વસ્તી દિવસ. ત્યારબાદ 17મું વિશ્વ સંસ્કૃત સંમેલન 2018માં યોજાયું. અને ક્યારે? 9-13 જુલાઈ 2018 દરમિયાન કેનેડાના વાનકુવર ખાતે. આજે વિશ્વ સંસ્કૃત સંમેલન છે તે 9-13 જુલાઈ. ડેટ તમે યાદ રાખી લેજો કે કયું સપ્તાહ ને એમાં આવતા હોય એમાં ખાસ યાદ રાખવાનું, કેમ કે સપ્તાહ ઘણી વાર પૂછે જાય. 9-13 જીપીએસસીની એક્ઝામ નજીક છે, એની અંદર ખાસ કરીને આવા જ ક્વેશ્ચન બનશે કે કઈ તારીખ દરમિયાન? તો 9-13 જુલાઈ દરમિયાન ક્યાં આગળ? કેનેડાના વાનકુવરમાં. અને આજે 17મું વિશ્વ સંસ્કૃત સંમેલન છે તેનું ઉદઘાટન કોણે કર્યું? તો પ્રકાશ જાવડેકરે. પ્રકાશ જાવડેકર કોણ છે? આપણા માનવ સંશોધન વિકાસ મંત્રાલયના મંત્રી છે, એટલે પ્રકાશ જાવડેકરનું નામ પણ યાદ રાખી લેવું. હવે આ વખતે તો આપણે જોયું 17મું વિશ્વ સંસ્કૃત સંમેલન, તો 16મું વિશ્વ સંસ્કૃત સંમેલન છે તે ક્યાં યોજાઈ ગયેલું? થાઇલેન્ડના બેંગકોક ખાતે. અને જે સૌ પ્રથમ સંસ્કૃત સંમેલન છે તે ક્યાં આગળ? દિલ્હીમાં યોજાયું હતું 1972માં. આ વખતે તો 2018માં 17મું સંસ્કૃત સંમેલન 1972માં પ્રથમ દિલ્હીમાં. અને આ સંમેલન કેટલા વર્ષે? દર 3 વર્ષે યોજાય છે. માઉન્ટ અંગુંગ. તો આજે માઉન્ટ અંગુંગ છે તે ક્યાં આગળ આવેલું છે? ઇન્ડોનેશિયાના બાલી ખાતે. અને તે એક ત્યાં એક સક્રિય જ્વાળામુખી છે, તેનો વિસ્ફોટ શરૂ થયો છે. આજે સક્રિય જ્વાળામુખી એટલે શું? તો વિચારી લો કે આ એક પર્વત છે, અને પર્વતની અંદરથી કોઈ જ્વાળામુખી દર વર્ષે બહાર આવે છે, દર 2 મહિને બહાર આવે છે. તો એ રીતનું કોઈ જ્વાળામુખી હોય તો એને સક્રિય જ્વાળામુખી કહેવાય. પણ વિચારી લો કે એક પર્વત છે, એક જ્વાળામુખી એક વાર બહાર આવી ગયો, ત્યારબાદ હવે ત્યાં બીજી વાર જ્વાળામુખી થતો જ નથી, તો તેને શું કહીશું? આપણે સુષુપ્ત જ્વાળામુખી. પણ આજે આપણે જોયું તેનું નામ શું છે? સક્રિય જ્વાળામુખી. તો આજે સક્રિય જ્વાળામુખી છે તે માઉન્ટ અંગુંગ ખાતે તે ચાલુ થઈ ગયો છે. અને તે ક્યાં આવેલો છે? ઇન્ડોનેશિયાના બાલી ખાતે. વાપકોસના 50મા સ્થાપના દિવસની ઉજવણી. તો આજે વાપકોસ છે તે શું છે? તો આજે વાપકોસ છે
તેનું ફૂલ ફોર્મ થાય છે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. તો આ નામ યાદ રાખી લેજો કે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. તો આજે વાપકોસ છે તેના 50મા સ્થાપના દિવસની આ વખતે ઉજવણી કરવામાં આવેલી. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1969, એટલે સ્વાભાવિક છે કે 2018માં તેના 50 વર્ષ કંઈક પૂર્ણ થયા હશે. અને તેના 50મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્ર ખાતે. અને આ જે કંપની છે વાપકોસ, તે જાહેર ક્ષેત્રની કંપની છે. તેની સ્થાપના આપણે જોઈ ગયા તેમ 26 જૂન 1969, અને તેને મિની રત્નનો દરજ્જો પણ મળેલો છે. પછી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આજે વાપકોસ કંપની છે તે કામ કરે છે. હવે આપણે જો વાત કરીએ તો ભારતની 37મી વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો આજે ભારતની 37મી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કોનો સમાવેશ કરવામાં આવેલો છે? મુંબઈના વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકા એસેમ્બલનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આપણે એવું યાદ રાખવાનું, મુંબઈનો વિક્ટોરિયા ટાવર છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. જે બહેરીન છે, બહેરીનના મનામા ખાતે એક વર્લ્ડ હેરિટેજ સમિતિ યોજાઈ ગઈ, અને તેનું આ વખતે કયું સંમેલન હતું? 42 નંબરનું સંમેલન. તો આજે 42 નંબરનું સંમેલન હતું, તેની અંદર જ કંઈક ભારતની આ 37મી વર્લ્ડ હેરિટેજ સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ જે મુંબઈની સાઇટ છે તે કયા નંબરની છે? 3જા નંબરની. મુંબઈની 3જા નંબરની, પણ ભારતની કહે તો કયા નંબરની છે? 37મી નંબરની છે. અને એમાં સૌ પ્રથમ વખત તો એલિફન્ટાની ગુફાઓ, ત્યારબાદ 2જા નંબરે છત્રપતિ શિવાજી ટર્મિનસ, અને આ 3જા નંબરે મુંબઈનું વિક્ટોરિયન ટાવર છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો ટોટલ ગણતરીની જો આપણે વાત કરીએ તો 36મા નંબરે આપણું અમદાવાદ છે તેને કંઈક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. એટલે આપણા ગુજરાતનું અમદાવાદ તેને 36મા નંબરે એડ કરવામાં આવેલું છે. ત્યારબાદ જો આગળ જોઈએ તો યુનેસ્કોની જે હેરિટેજ સાઇટમાં સ્થાન પામનાર ભારતનું પ્રથમ સ્થળ કયું છે એમ જો પૂછે તો 1983માં મહારાષ્ટ્રની જે અજંતાની ગુફાઓ, તો આ જે અજંતાની ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે, તેના વિશે તમે સૌએ સાંભળ્યું છે. એટલે સૌ પ્રથમ વખત 1983માં તે એડ કરવામાં આવેલી. અને વર્લ્ડ હેરિટેજ સાઇટની બાબતમાં ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે? 6ઠું સ્થાન, કેમ કે ઘણી બધી સાઇટ્સ અહીંયા આવેલી છે. અને મહારાષ્ટ્રની જે 5 સાઇટ છે તેનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે ભારતની જે 37 સાઇટોમાંથી ગુજરાતની સાઇટો કેટલી છે? તો ગુજરાતનું જે ચાંપાનેર છે, જે પાવાગઢની તળેટીમાં વસેલું છે, તેને બીજા કયા નામે ઓળખાય છે? આર્કિયોલોજિકલ પાર્ક તરીકે. તેનો સમાવેશ કંઈક 2004માં કરવામાં આવેલો, અને તે 26મા નંબરે તેનો સમાવેશ થયેલો. તો આજે ચાંપાનેર પાવાગઢ છે તે કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલમાં. ત્યારબાદ જોઈએ તો રાણકીવાવ, તો રાણકીવાવ છે 2014માં તેનો સમાવેશ કરવામાં આવેલો. અને હમણાં જ કંઈક સમય પહેલાં જ RBI એ જાહેરાત કરી છે કે જે રાણકીવાવ છે તેનું ચિત્ર સોની નોટની પાછળ આપવામાં આવશે, અને તેનો સમાવેશ 31 નંબરને જે છે તેમાં કરવામાં આવેલો, અને તે ક્યાં આવેલું છે? પાટણમાં. ત્યારબાદ જોઈએ તો અમદાવાદ 36મા નંબરે તેનો સમાવેશ કરવામાં આવેલો, ક્યારે? 2017માં. અમદાવાદ એ તો અમદાવાદ પોતે એક જિલ્લો જ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની વાત કરી લઈએ તો એમાં વર્તમાન કેટલા સભ્યો છે? 21 સભ્યો છે, અને તેની મુદત કેટલી હોય છે? 6 વર્ષની તેની મુદત હોય છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ, તો તેનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ફૂલ ફોર્મ માટે આ EMP ક્વેશ્ચન બની જાય કે CBIC નું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ. તેના નવા અધ્યક્ષ કોણ આવ્યા છે? એસ રમેશ. તો આજે એસ રમેશ છે તેના કંઈક નવા અધ્યક્ષ આવી ગયા છે. અને ભૂતપૂર્વ કોણ હતા? શ્રીમતી વંજા એન સરના. તો આજે શ્રીમતી વંજા એન સરના હતા તે કોણ હતા? ભૂતપૂર્વ. અને નવા કોણ છે? એસ રમેશ. અને CBIC તે ભારતના નાણાં મંત્રાલયનો જ એક ભાગ છે. તો આ CBIC નું ફૂલ ફોર્મ જ તમારે આમાં ખાસ ભાર આપવાનું, ફૂલ ફોર્મ અને તેના નવા અધ્યક્ષ કોણ છે? એસ રમેશ. ફૂલ ફોર્મ શું? સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ. હવે આપણે આગળ જોઈએ તો હાયાબુસા 2. જાપાનની એક એરોસ્પેસ કંપની છે, તો તેણે જ કંઈક હાયાબુસા 2નું નિર્માણ કરેલું છે. અને તેનો એકમાત્ર ઉદ્દેશ શું છે? જીવનની ઉત્પત્તિનું રહસ્ય જાણવા માટે હાયાબુસા 2 એક લોન્ચ કરવામાં આવેલું છે.
તો આ મુજબ 3.5 વર્ષ પછી આ અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યું છે અને પૃથ્વીથી 30 કરોડ કિલોમીટર દૂર આવેલા રાયગુ નામના લઘુગ્રહ પર તે પહોંચી ગયું. એટલે ટોટલ કેટલા? પૃથ્વીથી 30 કરોડ કિલોમીટર દૂર આવેલા રાયગુ નામે એક લઘુગ્રહ છે તેની પર તે પહોંચી ગયું છે. કેટલા વર્ષ પછી? 3.5 વર્ષ પછી. તો આ જે રાયગુ નામનો લઘુગ્રહ છે તેનું ફૂલફોર્મ, તેનું જે વૈજ્ઞાનિક નામ છે તે આપણને ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ જાય. તો તેનું નામ શું છે? 162173 JU3. વૈજ્ઞાનિક નામ યાદ રાખી લેજો, ગુજરાતીમાં યાદ રાખીએ 16173 JU3. આ રીતે થોડું મગજમાં બેસાડી દેવાનું કે 16173 JU3, બસ આ રીતે યાદ રાખી લેવાનું. આ અગાઉ જે હાયાબુસા 1 છે તે પણ લોન્ચ કરવામાં આવેલું, એટલે એટલા માટે જ આપણે આને શું કહીએ છીએ, હાયાબુસા 2 જાપાનની કંપનીએ લોન્ચ કરેલું છે. ત્યારબાદ જોઈએ તો RE યુનાઇટ મોબાઈલ એપ. RE યુનાઇટ મોબાઈલ એપ જે છે તે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને આ શાના માટે વપરાશે? ખોવાઈ ગયેલા બાળકોને શોધવા માટે. એટલે હવે જો બાળકો ખોવાઈ જશે તો આ એપ દ્વારા શોધી શકાશે. રીયુનાઇટ મોબાઈલ એપ. અને આ એપ બનાવવા મદદ કરનાર સંસ્થાઓ કઈ કઈ છે? બાળપણ બચાવ આંદોલન સંસ્થા, એનું ફૂલ ફોર્મ ટૂંકું નામ શું છે? BBA, અને કેપ જેમિની, આ બે કંપનીઓ છે. પ્રથમ કંપની કઈ હતી? બાળપણ બચાવો આંદોલન BPA, અને બીજી કંપની કઈ છે? કેપ જેમિની. અને BBA એ ભારતનું સૌથી મોટું આંદોલન છે અને 2006માં જે નિઠારી હત્યાકાંડ થયેલો ત્યારબાદ જ આ આંદોલનની શરૂઆત થયેલી. ત્યારબાદ જો આપણે આગળ જોઈએ તો સંત કબીરજી છે તેમની 500મી પુણ્યતિથિ. તો આ જે 500મી પુણ્યતિથિ હતી ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં મગહર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી. તો આ જે મગહર છે ત્યાં સંત કબીરે દેહ ત્યાગ કરેલો એમ કહેવાય છે. તો આ પ્રસંગે આ જ વખતે કંઈક યુપીમાં સંત કબીર અકાદમી જે છે, સંત કબીર એકેડમી, તો તેનો પણ કંઈક શિલાન્યાસ કરવામાં આવેલો છે. હવે આપણે મગહર વિશે માહિતી મેળવી લઈએ. તો મગહર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના સંત કબીર જિલ્લામાં. અને તેનું બીજું નામ શું છે? કબીરનું ચોરો અથવા તો કબીરનું ધામ. એટલે કબીર જે મૃત્યુ પામેલા તો તે કયા સ્થળે? મગહર નામના સ્થળે. હવે જો કબીર વિશે આપણે જાણી લઈએ તો કબીરનો જન્મ ક્યાં થયો હતો? યુપીના વારાણસીમાં. ત્યારબાદ તેમણે આખું જીવન છે તે યુપી અથવા તો કાશીમાં જ વિતાવ્યું, પણ જીવનના અંતમાં જ મગહર ગયેલા. તો મનમાં ક્વેશ્ચન થાય કે તે મગહર કેમ ગયા હશે? તો લોકો ત્યારે એમ માનતા કે જે કાશી છે કાશીમાં સ્વર્ગ મળે અને મગહરમાં નર્ક મળે. તો આ જે માન્યતા હતી લોકમાન્યતા, લોકમાન્યતાને ખોટી ઠેરવવા માટે કબીર મગહર ગયા અને તેમણે જીવનનો અંત ત્યાં જ વિતાવ્યો. અને ત્યાં જ સંત જે કબીર છે તેમની મજાર પણ આવેલી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હિસ્ટ્રી એન્ડ ફ્યુચર ઓફ ધ માઉન્ટેન પોલીસ ઇન ઇન્ડિયા. તો આનું વિમોચન વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરથી કરવામાં આવ્યું છે. તો હિસ્ટ્રી એન્ડ ફ્યુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડિયા આ એક બ્રીફ નોટ છે. અને આ પુસ્તકની વિશેષતા શું છે? તેમાં ભારતીય પોલીસ દળના માઉન્ટેન પોલીસ દળ છે તો તેની અંદર જે અશ્વદળ છે, તો આપણું જે ગુજરાતનું અશ્વબળ છે તે સૌથી વધુ બળ ધરાવે છે. એટલા માટે જ કંઈક તેમાં અશ્વબળની ચર્ચા કરવામાં આવેલી છે. અને હિસ્ટ્રી ઓફ ફ્યુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડિયા તે કંઈક પુસ્તક વિજય રૂપાણી દ્વારા ક્યાંથી લોન્ચ કરવામાં આવેલું? ગાંધીનગરથી. અને જે નરેન્દ્ર મોદી છે તેમની પ્રેરણાથી રક્ષા શક્તિ યુનિવર્સિટીએ આ પુસ્તક લોન્ચ કરેલું છે, એટલે કે આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. ત્યારબાદ આ પુસ્તકનું લેખન કોના દ્વારા કરવામાં આવેલું? કર્ણાટકના પૂર્વ પોલીસ મહાનિર્દેશક, એટલે કે આપણા જે DGP ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડૉક્ટર S કૃષ્ણમૂર્તિ દ્વારા જ આ પુસ્તકનું કંઈક લેખન કરવામાં આવેલું છે. એટલે તે પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય કે આ જે પુસ્તક છે તે પુસ્તકનું લેખન કોણે કર્યું છે? તો ડૉક્ટર S કૃષ્ણમૂર્તિ.
પુસ્તકનું આખું નામ પહેલાં જ જોયેલું, હિસ્ટ્રી એન્ડ ફ્યુચર ઓફ ધ માઉન્ટેન પોલીસ ઇન ઇન્ડિયા. આ એક બ્રીફ પુસ્તક છે, તેનું વિમોચન વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી કર્યું છે. અને આ પુસ્તકની વિશેષતાઓ શું છે? પોલીસ દળ છે, ભારતનું પોલીસ દળ, તેની અંદર ગુજરાતનું જે અશ્વદળ છે તેની સૌથી વધુ સંખ્યાબળ ધરાવે છે. એટલા માટે જ કંઈક નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં આ પુસ્તક તૈયાર કરાયેલું. પુસ્તક તૈયાર કરનાર કોણ? કર્ણાટકના પૂર્વ પોલીસ મહાનિર્દેશક ડીજીપી ડોક્ટર એસ કૃષ્ણમૂર્તિ. હવે જેપી વાસવાણી, આ જે પૂજ્ય દાદા છે તેમનું નિધન થઈ ગયું છે. અને તે એક સાધુ વાસવણી મિશનના વડા હતા. તેમનો જન્મ 1918 હૈદરાબાદમાં થયેલો અને મૃત્યુ આ વખતે 2018 મહારાષ્ટ્રના પુણે ખાતે થયેલું છે. તો તે માનવતા, ફિલોસોફી અને શિક્ષણ ક્ષેત્રે તેમણે ખૂબ જ ઉમદા કાર્યો કરેલા, એના માટે તેમને ઓળખવામાં આવે છે. અને વિશ્વ શાંતિ માટે ધ મોમેન્ટ ઓફ કામ નામે વૈશ્વિક પહેલ કરેલી. અને વૈશ્વિક પહેલ, ધ મોમેન્ટ ઓફ કામ એટલે શું? 2 મિનિટ મૌન પાડી એકબીજાને માફી આપવી. અને જે દલાઈ લામા હતા તેમણે પણ આ પહેલનો કંઈક અમલ કરેલો. હવે જેપી વાસવણી હતા, તેમના ગુરુનું નામ શું? સાધુ ટી એલ વાસવણી. અને સાધુ વાસવણી મિશન તેમના દ્વારા જ સ્થપાયેલું. કોના દ્વારા? ટી એલ વાસવણી દ્વારા. અને આ જે સાધુ વાસવણી મિશન છે તેનું વડું મથક, હેડક્વાર્ટર ક્યાં છે? પુણે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ જોઈએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2018. તો આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2018 છે તે કોના દ્વારા જાહેર થાય છે? તો વર્લ્ડ બેંક અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. તો આ બંને દ્વારા જ કંઈક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ 2018ની જાહેરાત કરવામાં આવે છે. ફરીથી એકવાર નામ સાંભળી લેજો, વર્લ્ડ બેંક પ્લસ બીજું નામ શું છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન, એટલે કે DIPP, તેના દ્વારા તેની જાહેરાત કરાઈ છે. અને તેમાં પ્રથમ ક્રમે કોણ છે? આંધ્રપ્રદેશ. બીજા ક્રમે તેલંગાણા. ત્રીજા ક્રમે હરિયાણા. ચોથા ક્રમે ઝારખંડ. ને આપણું ગુજરાત કયા નંબરે છે? 5મા નંબરે. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ક્રમ કયો છે? 5મો. અને આ જે DIPP છે તેની આ વખતે કઈ આવૃત્તિ હતી? 3જી આવૃત્તિ. અને રાજ્યમાં વ્યાપારની સરળતાને આધારે આ રિપોર્ટ કંઈક તૈયાર કરવામાં આવે છે. વિશ્વના સૌથી મોટા મોબાઈલ યુનિટનું ઉદઘાટન કરવામાં આવેલું છે. ક્યાં આગળ? નોએડા ખાતે. તો નરેન્દ્ર મોદી એ કોણ છે? ભારતના વડાપ્રધાન. અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કોણ છે? મૂન જેઈ ઇન. તેમના દ્વારા નોએડામાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો આ જે મોબાઈલ યુનિટ છે તેનું નામ શું છે? સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ લિમિટેડ. તો આ જે યુનિટ છે તે સરકારની મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ મસ્ત ઉદાહરણ આપે છે. તો આ નોએડામાં ક્યાં આગળ? નોએડા એ ક્યાં આંગળી આવેલું છે? તો ઉત્તર પ્રદેશના બુદ્ધનગર જિલ્લામાં આવેલું છે. હવે મોબાઈલ ઉત્પાદનમાં પ્રથમ કયું છે? ચીન. ત્યારબાદ બીજા નંબરે કોણ છે? ભારત. અને સેમસંગ ભારતમાં 2007 મોબાઈલ બનાવે છે, પરંતુ સેમસંગે નોએડામાં પહેલું યુનિટ સ્થાપેલું 1996. ત્યારબાદ જો જોઈએ તો મધ્યાહન ભોજન પહેલા ભોજન મંત્રનો જાપ કયું જે રાજ્ય છે તેની શાળામાં ફરજિયાત કરી દેવામાં આવ્યું? ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં આગળ ભોજન જમતા પહેલા ભોજન મંત્રનો જાપ ફરજિયાત કરી દેવામાં આવેલો છે ઉત્તરાખંડની શાળામાં. તો તમને ખબર જ હશે કે જે શાળા હોય ત્યાં સરકારી શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. જો આ મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેના પહેલાં જ ભોજન મંત્ર ત્યાં આગળ ફરજિયાત કરી દેવામાં આવેલો છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ભારત જે છે તે વિશ્વની સૌથી મોટી 6ઠા નંબરની અર્થવ્યવસ્થા છે. તો આવું કોણે જાહેર કર્યું? વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંક દ્વારા હમણાં ટૂંક સમય પહેલાં જ જાહેરાત થઈ ગઈ કે ભારત જે છે વિશ્વની સૌથી મોટી 6ઠા નંબરની અર્થવ્યવસ્થા છે. તો હવે આમાં પ્રથમ નંબરે કોણ છે? અમેરિકા. બીજા નંબરે ચીન. ત્રીજા નંબરે 5મા નંબરે બ્રિટન. 6ઠા નંબરે ભારત. 7મા નંબરે ફ્રાન્સ. અને 10મા નંબરે કેનેડા. તો આની અંદર ટોટલ જે આ 10 દેશો છે તેમાંથી આપણે કયા કયા યાદ રાખવાના? આપણે સૌ પ્રથમ 2 તો યાદ રાખવા જ પડે કે પ્રથમ કોણ છે? અમેરિકા. બીજું કોણ છે? ચીન. હવે ભારત 6ઠા નંબરે છે એટલે આપણે આનાથી એક સ્ટેપ પહેલાંનું પણ યાદ રાખવું પડે ને આનાથી એક સ્ટેપ પછીનું પણ યાદ રાખવાનું. એટલે ભારત જે છે તેના પહેલાં એટલે કે 5મા નંબરે કયું છે? બ્રિટન. અને ભારત પછી 7મા નંબરે કયું છે? ફ્રાન્સ. અને છેલ્લે 10મા નંબરે કયું? કેનેડા. એટલે પહેલું કહેતો અમેરિકા, 5મું કહેતો બ્રિટન, 6ઠું કહેતો ભારત, 7મું કહેતો ફ્રાન્સ અને 10મું કહેતો કેનેડા.
પછી ભારતીય અર્થતંત્રમાં આ વખતે વિકાસ થયો છે તેનું કારણ શું છે? જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ત્યારબાદ વિમુદ્રીકરણ એટલે કે ડિમોનિલાઇઝેશન અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી. તો આ જે ત્રણ વસ્તુ છે તેનો કંઈક અમલ થયો તેના લીધે જ કંઈક આ વખતે ભારતીય અર્થતંત્રમાં ખૂબ જ પ્રકાર વિકાસ જોવા મળે છે. અને 2018માં ભારતની અર્થવ્યવસ્થામાં 7.7% જેટલો વૃદ્ધિ દર જોવા મળેલો. અને ભારતમાં જીડીપી અંગે આઈએમએફનો શું અંદાજ છે તે આપણે જોઈ લઈએ. તો પહેલાં તો આઈએમએફનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. આઈએમએફનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તેના મુજબ 2018માં ભારતનો વિકાસ દરનો 7.4% અંદાજો છે. ત્યારબાદ 2019માં 7.8% અંદાજ છે અને સમગ્ર વિશ્વના વિકાસ દરનો અંદાજ 3.9% છે. હજુ વર્લ્ડ બેંક છે તેનું વડું મથક ક્યાં છે? વોશિંગ્ટન ડીસીમાં. અને 1944માં તેની સ્થાપના બ્રેટન વુડ્સ શહેરમાં કરવામાં આવી હતી. તો આજે વર્લ્ડ બેંક છે તેના વિશે કંઈક વાત હતી. અને સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી? યુએન દ્વારા. યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તેની શરૂઆત કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે આગળ જઈએ તો ડીઓ એટલે કે ડોર્નિયર 228 વિમાન. તો આ જે વિમાન છે તે શું છે તેના વિશે પહેલા તો આપણે સમજી લઈએ. તો આજે ભારત દ્વારા સેસેલ્સને આપવામાં આવેલું બીજા નંબરનું વિમાન છે. આગળ પણ એકવાર આપી ચૂક્યા છે અને આ વખતે બીજું વિમાન આપવામાં આવેલું છે. તો તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના માટે આ બીજું વિમાન ભારત દ્વારા સેસેલ્સ દેશને આપવામાં આવેલું છે. અને આ વિમાન બનાવનાર જે કંપની છે તે કંપની કઈ છે? હિન્દુસ્તાન એસ્ટ્રોનોટિક્સ લિમિટેડ. આ ભારતે બીજા નંબરનું ડોર્નિયર 228 વિમાન સેસેલ્સ દેશને આપ્યું છે. હવે જે ભારતના વિદેશ મંત્રી છે હાલના, કોણ છે? સુષ્મા સ્વરાજ. તેમના દ્વારા સેસેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરેનને આ વિમાન અપાયું છે. હવે 2015માં નરેન્દ્ર મોદી દ્વારા સેસેલ્સ પ્રવાસમાં આ વિમાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને 2013માં આ પ્રકારનું સેસેલ્સને પહેલું વિમાન ભેટ અપાયેલું અને આ બીજું વિમાન ભારતને ભારત દ્વારા આ વખતે આપવામાં આવ્યું છે. ત્યારબાદ અન્ય વસ્તુઓમાં આપણે જોઈ લઈએ તો નરેન્દ્ર મોદી દ્વારા સેસેલ્સને $100 મિલિયન આપવાની પણ કંઈક જાહેરાત કરવામાં આવેલી છે. અને ભારત અને સેસેલ્સ વચ્ચે કેટલા કરાર થયા છે? 6 કરાર. અને ભારતના જે આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી અને સેસેલ્સના જે રાષ્ટ્રપતિ છે કોણ? ડેની ફોરે. તેમના વચ્ચે 6 કરાર કઈ બાબતોના થયા છે? તો સંસ્કૃતિ, સાયબર સુરક્ષા, સમુદ્રી સુરક્ષા, સંરક્ષણ અને સહયોગ, કૂટનીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ. તો આ બિન સૈન્ય વ્યાપારિક જહાજોની માહિતીના આદાન પ્રદાન માટે એક પ્રકારની સમજૂતી પણ કરવામાં આવેલી છે. તો ભારત અને સેસેલ્સ વચ્ચે આ પ્રકારના કંઈક કરાર થયેલા છે. ત્યારબાદ નૌસેના બેઝ દ્વારા ભારત જે છે તેના દ્વારા સેસેલ્સનું જે અસમ્પશન દ્વીપ છે ત્યાં આગળ એક નૌસેના બેઝ બનાવવા માટેની કંઈક વાત હતી. તો ત્યાંના રાષ્ટ્રપતિ ડેની ફોરેન હતા, એમણે સૌ પ્રથમ અહીંયા ભારતની મુલાકાતે આવેલા તો તેમણે ના પાડી દીધી હતી. પણ હવે છેલ્લે જવાનું હતું ત્યારે ડેની ફોરેને હા પાડી દીધેલી છે. અસમસન દ્વીપની વાત કરીએ તો તે મડાગસ્કર છે તેની ઉત્તરે આવેલું છે. તો આજે મડાગસ્કર છે તેની ઉત્તરે કંઈક આ અસમસન દ્વીપ આવેલું છે. અને સેસેલ્સની જે રાજધાની છે વિક્ટોરિયા, તો વિક્ટોરિયાની દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. તો વિક્ટોરિયાની દક્ષિણ પશ્ચિમ એટલે કઈ બાજુ કહેવાશે? તો આ જે વિક્ટોરિયા છે તેની દક્ષિણ પશ્ચિમ એટલે આ દિશા કંઈક કહેવાશે. ત્યારબાદ તે એક કોરલ દ્વીપ છે, કોરલ દ્વીપ. અને આ દ્વીપ મેન્જાબિક ચેનલની નજીક છે. તો આ મેન્જાબિક જે ચેનલ છે તેની ખૂબ જ નજીક છે એવું કહેવાય છે. તો આ મડાગસ્કરની ઉત્તરે સેસેલ્સની રાજધાની જે વિક્ટોરિયા છે, વિક્ટોરિયાની દક્ષિણ પશ્ચિમમાં એક કોરલ દ્વીપ છે અને મેન્જાબિક ચેનલની નજીક છે. તેનાથી ભારતને શું ફાયદો થશે? તો દક્ષિણ હિન્દ મહાસાગરમાં જહાજો અને કન્ટેનરો જે છે તે સુરક્ષિત રહેશે અને સુરક્ષિત તેનું પરિવહન થઈ શકે. તેના માટે કંઈક આ નૌસેના બેઝ અસમસન દ્વીપ પર બનાવવામાં આવશે. ત્યારબાદ જો આપણે આગળ જઈએ તો વિશ્વનું પ્રથમ રંગીન એક્સરે મશીન. તો આજે વિશ્વનું પ્રથમ રંગીન એક્સરે મશીન છે તે 3D હશે. કયા વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે? ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ. અને તે મશીનનું નામ શું છે? મેડિપિક્સ. આ મશીનનું નામ તમારે યાદ રાખી લેવાનું છે. મશીનનું નામ શું છે? મેડિપિક્સ. એટલે આ વિશ્વનું પ્રથમ રંગીન એક્સરે મશીન હશે. પ્લસ તે 3D હશે એટલે જે વૈજ્ઞાનિકો હશે, જે ડૉક્ટરો હશે, તેમને આ 3D મશીનમાં જે કોઈ બી પ્રોબ્લેમ હશે તો
તેને સમજવામાં ખૂબ જ સરળતા પડશે. એટલે શરીરની અંદરના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તેને 3D માં જોઈ શકે ડોક્ટરો, તો તેમને સમજવામાં ખૂબ જ સરળતા થાય, તેના માટે આ કંઈ હશે. તો આજ માટે મિત્રો આટલું જ. જો તમને લોકોને મારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ અને લાઇક અને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.